Good morning everyone, myself Jaydeep Trivedi, your Sanskrit teacher. મિત્રો, સંસ્કૃતમાં આજે આપણે વાત કરીશું અનુસ્વાર અને અનુનાસિક પ્રયોગ વિશે. આ ટોપિક છે મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં સમાન રીતે પૂછાતો ટોપિક છે અને આનું માર્કિંગ છે ધોરણ 9ની અંદર 4 માર્ક અને ધોરણ 10ની અંદર 3 માર્કનું. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંતર્ગત છે ત્યારે ધોરણ 10માં છે એ લોકો 9મા ધોરણમાં અનુસ્વાર અને અનુનાસિકનો પ્રયોગ શીખીને આવ્યા છે અને 9મા ધોરણના વિદ્યાર્થી માટે કદાચ આ નવો ટોપિક હોઈ શકે. મિત્રો, આ ટોપિક છે એકદમ વેરી ઇઝી અને સરળ છે કે જો તમે અનુસ્વાર અને અનુનાસિકનો પ્રયોગ વ્યવસ્થિત રીતે શીખી લ્યો છો તો આ ટોપિક ક્યારેક તમને સંધિની અંદર પણ કામ લાગતો હોય છે, બરાબર. એટલે માત્ર અનુસ્વાર અને અનુનાસિકની દ્રષ્ટિએ આને આપણે નહીં જોઈએ, પણ સાથે સાથે સંધિ અને અનુસ્વાર અનુનાસિકની દ્રષ્ટિએ આ પ્રયોગને જોઈ અને આપણે એની ડિસ્કસ કરીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ હવે અનુસ્વાર અને અનુનાસિક પ્રયોગ માટેના કેટલાક નિયમો. ઇફ મ અકર્સ એટ ધ એન્ડ ઓફ વર્ડ યુઝ ઇન ધ સેન્ટેન્સ એન્ડ ઇટ ઇઝ ફોલો બાય અ વર્ડ બિગિનિંગ સ્ટાર્ટેડ વિથ અ કોન્સ્ટન્ટ અનુસ્વાર ઇઝ પુટ ઇન પ્લેસ ઓફ મ. તો મિત્રો, એવું કહેવાય છે કે વાક્યમાં વપરાયેલા પદના અંતે જો મ આવેલો હોય, બરાબર, વાક્યમાં વપરાયેલા પદના અંતે જો મ આવેલો હોય અને તેની પછી તરત જ કોઈ વ્યંજન વર્ણથી શરૂ થતું પદ હોય તો મનો અનુસ્વાર કરવાનો રહે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, અહમ જલમ પાતું ઈચ્છામી, બરાબર. અહમ જલમ પાતું ઈચ્છામી. ઇન ધીસ સેન્ટેન્સ યુ કેન સી ધેટ ધેર ઇઝ લેટર મ એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ વર્ડ અહમ એન્ડ ઇઝ ફોલોડ બાય ધ વર્ડ જલ વિચ બિગિન્સ વિથ અ કોન્સ્ટન્ટ, બરાબર. કે અહીંયા એક સેન્ટેન્સ આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે અહમ જલમ પાતું ઈચ્છામી, બરાબર. કે આ વાક્યમાં તમે જોઈ શકો છો કે મ છે, બરાબર, એ ક્યાં આવે છે તો અહીં અહમ શબ્દ છે એમાં હલંત મ તમને આપેલો નથી, બરાબર. અહમ પદના અંતે મ વર્ણ છે અને તેની પછી આવેલું પદ છે એ જલ છે, બરાબર. કે જલ શબ્દ છે કે જે વ્યંજન વર્ણથી શરૂ થાય છે અને માટે એમ કહેવાય કે અહમમાં મના સ્થાન ઉપર માથે અનુસ્વાર મૂકવામાં આવેલો છે, બરાબર. હેન્સ મ ટર્ન્સ ઇન ટુ અનુસ્વાર એન્ડ ઇઝ રિટર્ન એઝ અહમ, બરાબર. કે અહમ એ એમ કહેવાય કે મ હલંત નહીં લખતા એના સ્થાન પર અનુસ્વાર લખેલો છે. ઇન ધ સેમ વે મ ઇઝ ટર્ન ઇન ટુ અનુસ્વાર ઇન જલમ, બરાબર. એવી જ રીતે મ છે, બરાબર, એના જલમમાં એના પણ અનુસ્વાર થયેલો છે. શું કહે છે કે તેથી મના સ્થાને અનુસ્વાર થઈને અહમ એ રીતે લખવામાં આવે છે, એવી જ રીતે જલમમાં પણ અનુસ્વાર થયો છે. પરંતુ તમે જોઈ શકો છો કે એ પાતું શબ્દ છે તો એમાં મ હલંત લખેલો છે, તો શું કામ? તો ચાલો એ જોઈએ આપણે. બટ મ ઇઝ નોટ ટર્ન ઇન ટુ અનુસ્વાર ઇન પાતું બીકોઝ ઇટ ઇઝ ફોલોડ બાય ઈચ્છામી વિથ બિગિન્સ નોટ અ કોન્સ્ટન્ટ બટ વિથ અ વાવેલ, બરાબર. કે અહીંયા જે પાતું પછીનો શબ્દ છે એ છે ઈચ્છામી, અને ઈચ્છામી છે એ તમે જુઓ તો ઈ છે સ્વર ત્યાં આવે છે અને સ્વરથી શરૂ થતું પદ છે ઈચ્છામી, અને માટે અહીંયા આગળ ઈચ્છામી છે એમાં ઈ સ્વર આવતો હોવાથી ત્યાં મ છે એનો અનુસ્વાર થતો નથી, પણ એનો જગ્યાએ અનુનાસિક મૂકવામાં આવે છે, બરાબર. ઇફ એની વર્ડ બિગિનિંગ વિથ કોન્સ્ટન્ટ વુડ હેવ બીન યુઝ ઇટ વુડ હેવ ટર્ન ઇન ટુ અનુસ્વાર અહમ જલમ પાતું ઈચ્છામી, બરાબર. તો આ તમે જોઈ શકો છો મિત્રો.
તો મિત્રો, આ તો ચર્ચા થઈ કે શબ્દના અંતે જો મ આવતો હોય તો એનો અનુસ્વાર ક્યારે કરવો, અને શબ્દના અંતે જો અનુસ્વાર હોય તો અનુસ્વાર શું કામ થાય છે. તો ઇન શોર્ટ હું તમને એટલી ચર્ચામાં જો અત્યંત સંક્ષેપમાં અને ટૂંકમાં કહું તો એમ કહી શકાય કે વાક્યના અંતે મ હોય, હલંત મ, અને એના પછીનું પદ એ જો વ્યંજનથી શરૂ થતું હોય તો એ હલંત મનો અનુસ્વાર થઈ જાય છે. બરાબર, હલંત મનો અનુસ્વાર એટલે કે એની જગ્યાએ માથે મીંડું મુકાય છે. જેમ કે અહમ પછી જલમ છે તો જલમ વ્યંજન છે માટે અહમ ઉપર અનુસ્વાર કર્યો. એવી જ રીતે પાતુમ ઈચ્છામીને હવે જોઈએ તો વાક્યના અંતે હલંત મ હોય અને પછીનો શબ્દ છે અથવા પછીનું પદ છે એ સ્વરથી શરૂ થતું હોય તો હલંત મ છે એ એમનો એમ રહે છે. અથવા તો જો ત્યાં હલંત મની જગ્યાએ અનુસ્વાર હોય તો એ અનુસ્વારનો અનુનાસિક એટલે કે હલંત મ મૂકવામાં આવે છે. બરાબર, તો આ થઈ ગયો નિયમ નંબર એક. તો મિત્રો, આ તો અંતમાં મની વાત કરી, પણ વચ્ચે વચ્ચે ક્યારેક અનુસ્વાર અને અનુનાસિક આવે તો એના માટેના પણ સંસ્કૃતની અંદર કેટલાક નિયમો છે તો જેની આપણે ડિસ્કસ કરીએ. તો જુઓ એ નિયમને હવે તમે. નિયમ નંબર બે કે જે આ પ્રમાણે છે, બરાબર, તો આ છે મિત્રો, ઇફ અનુસ્વાર અકરિંગ ઇન બિટવીન ધ વર્ડ ઇઝ ફોલો બાય એની કોન્સ્ટન્ટ એક્સેપ્ટ શ, સ, સ, હ, ઉષ્માક્ષર એન્ડ અંતસ્થ લેટર યર, લવ, ધેન ઇન પ્લેસ ઓફ ધેટ અનુસ્વાર પર સવર્ણ ધ એક્ઝામ્પલ ધ ફિફ્થ લેટર નેસલ અનુનાસિક. બરાબર, કે પદ કે શબ્દમાં વચ્ચેના ભાગમાં અનુસ્વારની પાછળ જો કોઈ વ્યંજન, કયો વ્યંજન કીધો છે તો કે ઉષ્માક્ષર, ઉષ્માક્ષર કે જેની અંદર ફોર લેટર છે એનો સમાવેશ થાય છે, કે શ કે જેમાં મીંડાવાળો શ છે, પછી ષટકોણનો શ છે, પછી સ અને છેલ્લે છે હ. એ સિવાયના અંતસ્થ વ્યંજનો, અંતસ્થ લેટર કે જેને આપણે યર, લવ તરીકે ઓળખીએ છીએ, બરાબર, એ ઉષ્માક્ષર અથવા તો અંતસ્થ વ્યંજનો જો આવેલા હોય તો તેવા અનુસ્વારને પર સવર્ણ એટલે કે અનુસ્વારની પાછળ જે વર્ગનો વ્યંજન હોય, પર સવર્ણ એટલે કે અનુસ્વારની પાછળ જે વર્ગનો વ્યંજન હોય, બરાબર, તે વર્ગનો પાંચમો વર્ણ થાય છે. બરાબર, કે શું કહે છે કે પર સવર્ણ ધ ફિફ્થ લેટર નસલ, બરાબર, જેમ કે અંગ, અણ, ન એન્ડ મ ઓફ ધેટ પર્ટિક્યુલર વર્ગ ટુ વિચ ધ કોન્સેપ્ટ બિલોંગ્સ ઇઝ રિટન દંડ. બરાબર, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે દંડ, બરાબર, દંડમાં શું છે તો કે હિયર ડોટ ઓન ધ લેટર ધ, અહીંયા દ ઉપર અનુસ્વાર છે, ઇઝ અનુસ્વાર, બરાબર, ઇટ ઇઝ ફોલોડ બાય ધ લેટર અંગ, ઇટ ઇઝ ફોલોડ બાય લેટર અંગ, સો ધ ફિફ્થ લેટર અણ, સો ધેટ વર્ગ ટ, ઠ, ડ, ઢ એન્ડ અણ, બરાબર, ટ, ઠ, ડ, ઢ એન્ડ અણ ટુ વિચ અંગ બિલોંગ્સ વિલ બી પ્લેસ સો ઇટ ઇઝ રિટર્ન એઝ દંડ. બરાબર, કે દંડ છે તો દંડ, ડ આવે છે તો ડ ક્યાં આવે છે તો કે ટ, ઠ, ડ, ઢ અને અણમાં ડ આવે છે. બરાબર ને, ટ, ઠ, ડ, ઢ ને અણ કે જે તમે અહીં જોઈ શકો છો. તો ડ પછીનો અનુસ્વાર આપણે કર્યો છે કે જે અનુનાસિક મૂક્યો છે અહીંયા અનુસ્વારની જગ્યાએ આન્સરમાં. ઉપર તમે જુઓ કે મેન જ્યાં મેં દંડ શબ્દ લખ્યો છે એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં તો ત્યાં છે અનુસ્વાર દંડ, પણ દંડ છે એમાં દ પછી અનુસ્વાર નહીં મૂકતા એનો આન્સર આવે છે દંડ, કે ડ છે અને ડનો અનુનાસિક કયો થાય તો ડનો અનુનાસિક થાય અણ, એટલે અણ છે અહીંયા હાફ મૂકેલો છે આન્સરની અંદર. તો દંડ કઈ રીતે લખાય છે મિત્રો એ હવે તમને આઈડિયા આવી ગયો હોય. તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ દંડ કઈ રીતે લખાય છે અને એનું એક્ઝામ્પલ આપેલું છે તો એ જોઈ શકો છો મિત્રો. બરાબર, એટલે કે કોઈ પણ
જે અનુસ્વાર આપેલો છે અને અનુસ્વાર પછી જો ઉષ્માક્ષર આવતો હોય અથવા તો યર લવ આવતા હોય તો એ વર્ગનો પાંચમો અક્ષર ત્યાં મુકાય છે. બરાબર, તો આ થઈ ગયો નિયમ નંબર બે. અહીંયા મિત્રો તમે વર્ગ અને અનુનાસિક જોઈ શકો છો કે કયા વર્ગનો અનુનાસિક છે. પહેલો છે ક વર્ગ, જેમાં ક ખ ગ ઘ અને અં આવે છે. જો આ ડ જેવો જે અક્ષર બતાવે છે આપણને એને આપણે અં કહીએ છીએ. બીજી રીતે ચ છ જ ઝ ઝમ એને યમ પણ બોલાય છે. ટ ઠ ડ ઢ ણ, ત વર્ગ તો ત થ દ ધ ન, ક વર્ગ તો પ ફ બ ભ મ. બરાબર, તો કન્સિડરિંગ ધીઝ ઇફ અનુસ્વાર ઇઝ ફોલો બાય લેટર ક ખ ગ ઘ અં ઇઝ પ્લેસ ઇન ઇન પ્લેસ ઓફ અનુસ્વાર. ઇન એક્ઝામ્પલ અંક, તો અંકને કઈ રીતે લખો છો તમે, તમે જોઈ શકો છો. બરાબર, અંક. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે અનુસ્વારના સ્થાને અનુનાસિક ક્યારે મૂકવામાં આવે અને કઈ રીતે લખી શકાય. તો અંક, તો અંકમાં અનુનાસિકનો પ્રયોગ તમે કર્યો છે. એવી જ રીતે પંખ તમે જોઈ શકો છો, ગંગા, અને એવી જ રીતે સંઘ. બરાબર, તો નવમા ધોરણના વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ ધ્યાન આપે. બરાબર, તો આવી જ રીતે અન્ય વર્ગના વર્ણની પણ સંધિની પ્રક્રિયા અહીંયા આપણે સમજવાની છે. તેમાં જોઈએ ઉદાહરણ, અનુસારમ પદેશુ અનુનાસિકમ લિખત, જે તમારી એક્સરસાઇઝ આપેલી છે. જેમ કે શંભુ, બરાબર, તો શંભુ, તો આન્સર ઉપરથી તમે જાતે તૈયાર કરી શકો એટલા માટે મેં અહીંયા આન્સર નથી આપ્યા. જે આની પીડીએફ ફાઇલ હું તમને મોકલીશ તો એની અંદર તમે આન્સર છે એ કવર કરી શકો છો. પંડિત, જે રીતે આપણે દંડ લખ્યું છે એમાં હાફ ઓણો કર્યો છે એવી જ રીતે અહીંયા કરી શકો છો. અહંકાર, તો અંગ અનુનાસિકનો પ્રયોગ કરીને કરી શકો છો. ચંપા, તો પફ બભ મ, બરાબર, ચંપા. પછી ભંજયતુમ, તો જ વર્ગનો અનુનાસિક. ઇન શોર્ટ, અહીંયા અનુસ્વાર પછીનો જે વર્ગ છે એ વર્ગનો અનુનાસિક તમારે મૂકવાનો છે અને એ હાફ મૂકવાનો થાય છે. જેમ કે પંડિત, તો ડ વર્ગનો અનુનાસિક, બરાબર, ટ ઠ ડ ઢ ણ. એવી રીતે અહંકાર, બરાબર, તો ક વર્ગનો અનુનાસિક અંગ. ચંપા, તો પ વર્ગનો અનુનાસિક મ. એવી જ રીતે ભંજયતુમ, તો જ વર્ગનો અનુનાસિક યમ છે એ ત્યાં હાફ મૂકવાનો રહે છે. બરાબર, તો પછી ક્વેશ્ચન નંબર સેકન્ડ છે કે નિમ્નલિખાતી લિખિતાની વાક્યની અનુસ્વાર પ્રયોગમ પૂર્વકમ પુનઃ લિખત. તો પ્રતીક્ષામ કરતુમ અરહસી ત્વમ. બરાબર, અહીં તમે જુઓ કે પ્રતીક્ષામ પછીનો કરતુમ વર્ડ છે, તો ત્યાં આગળ જે હલંતમાં છે એ હલંતમાં ત્યાંથી નીકળી જાય છે અને ત્યાં ઉપર શું આવી જાય, તો તરત જ તમે કહેશો કે અનુસ્વાર આવી જાય. એવી રીતે કરતુમ છે, તો કરતુમ એ ઓલરાઇટ છે કારણ કે પછીનો શબ્દ છે અરહસી છે અ, બરાબર ને. અને આ રીતે અનુસ્વાર અનુનાસિકનો પ્રયોગ થાય છે. પછી છે પૂર્વમ અત્ર અષ્ટાદશ વિદ્યાયાહ પઠનમ પાઠનમ ભૌતિષ્મ. તો પૂર્વમ અત્ર, પૂર્વમ પછી અત્રમાં અ છે એ સ્વર છે એટલે ઓલરાઇટ છે. અષ્ટાદશ વિદ્યાયા પઠનમ પાઠનમ, તો પઠનમ પછી પાઠનનો વ્યંજન આવ્યો અને પાછળ જ્યારે વ્યંજન આવે ત્યારે શું થાય, તો કે ઉપર અનુસ્વાર લાગે. એટલે પઠનમ છે ત્યાં કરેક્શન કરવાનું, જે હલંતમાં છે પઠનમમાં એની જગ્યાએ ઉપર અનુનાસિક, સોરી, અનુસ્વાર કરવાનો થાય છે. અહમ ત્વામ ગુપ્તચરમ મન્યે, તો ત્યાં પણ અહમ ઉપર અનુસ્વાર થશે મિત્રો. બરાબર, તો આમ છે એ ઓકે છે. પછી ગુપ્તચરમ, તો ગુપ્તચર એની ઉપર થઈ જશે અનુસ્વાર. સત્યમમાં સત્ય ઉપર અનુસ્વાર, તપો જ્ઞાનમ, જ્ઞાનમ ઓકે છે. અહિંસા તામ, તો ત્યાં તામ ઉપર અનુસ્વાર. વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ, તો વિદ્વત પ્રણામમ ત્યાં પણ ઉપર અનુસ્વાર થશે અને સુશીલતામ ત્યાં પણ ઉપર અનુસ્વાર થશે. ઇન શોર્ટ, જે આ લાસ્ટ સેન્ટેન્સ આપ્યું છે એમાં
જ્ઞાનમ એમાં એકમાત્ર આ અનુનાસિક એમનો એમ રહે છે, બાકી તમામ જગ્યાએ જ્યાં હલંતમાં આપ્યો છે, સત્યમ અહિંસાતામ પ્રણમામમ સુશીલતામ, બધામાં ઉપર અનુસ્વાર થઈ જાય છે. પછી ઉદાહરણ અનુસારમ વાક્યેષુ અનુનાસિક પરસવર્ણમ પરિવર્ત્ય લિખત, પરસવર્ણમાં પરિવર્તિત કરવાનું લખેલું છે. ભદ્રમ ઇદમ ન પશ્યામિ, તો ભદ્રમ ઇદમ તો મને હલંત થઈ જશે. એવી જ રીતે અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગત, સ્વકીયમ પ્રયોજનમ ચ સંપાદયતી. તો બધામાં તમે એક્ઝામ્પલ જોઈને તમે કરી શકો છો કે જ્યાં ડોટ આપેલો છે ત્યાં હલંતમાં કરવાનો છે. અહમ દ્વિતીયમ બિલમ યાસ્યામી, તો અહમ છે એમને એમ રહેશે, કારણ કે પછીનો છે એ દ્વિતીય છે, જે વ્યંજન છે, બરાબર. પણ તમે દ્વિતીયમ અને બિલમમાં જોશો તો દ્વિતીયમ ઉપર અનુસ્વાર છે અને પછીનો છે વ્યંજનથી શરૂ થાય છે, એ પણ એમને એમ જ રહેશે, બરાબર. આગળ જુઓ. હવે મિત્રો, ધોરણ 10 ને અંતર્ગત પૂછાતો એક 3 માર્કનો અતિ આઈએમપી મહત્વનો કહી શકાય એવો એક પેરેગ્રાફ અહીંયા હું તમારી સામે રજૂ કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રો છે આને ધ્યાનપૂર્વક જો સમજશે તો 100% અંકો કે 3 માર્ક એના અત્યારથી પાકા છે. 9મા ધોરણના વિદ્યાર્થીઓ પણ પોતાની જે એક્સરસાઇઝ અહીંયા આપણે આગળ જોઈ છે એના આધારે આ કરી શકે અને એમને પણ આ પેરેગ્રાફ છે એ ક્યારેક પૂછાઈ શકે, અનુસ્વાર અનુનાસિકનો પ્રયોગ તો એ પણ સરળતાથી કરી શકે. આ પેરેગ્રાફ મોસ્ટ ટાઈમ પે પેરેગ્રાફ રહેશે. ફરી વાર કહું છું, એક અહીંથી રીડ કરું છું. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ સહ અચિંતયત માલવ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન તસ્ય ગ્રંથાગાર અપિ મયા પ્રાપ્તા, પરંતુ ભુજ વ્યાકરણેન ભુજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદશી કીર્તિ મયા ન પ્રાપ્તા. શું કહે છે મિત્રો કે એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ સહ અચિંતયત, બરાબર. આ પેરેગ્રાફને તમે એકવાર લખીને અથવા તો માઇન્ડમાં ક્લિયર કરી લો. હવે આના આન્સર કઈ રીતે કરવાના છે જુઓ. ઉત્તર, એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ, તો પેલો ચેન્જ ક્યાં આવ્યો? વિચાર પ્રથમ થ ઉપર અનુસ્વાર છે, હવે અનુસ્વાર છે અને પછીનો અક્ષર છે એ આ સ્વર છે અને પછીનો શબ્દ જ્યારે સ્વરથી શરૂ થતો હોય તો શું આવે? હલંત મ આવે, બરાબર. તો હલંત મ આવે, જો વ્યંજનથી શરૂ થતો હોય તો અનુસ્વાર આવે, બરાબર. એટલે પહેલો ચેન્જ અહીં આવ્યો, વિચાર પ્રથમ આરૂઢ. પછી સહ ચિંતયત માલવ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન, અહમ ધનસ્ય સ્વામિત્વ, તો સ્વામિત્વમાં જુઓ અહીંયા હલંતમાં છે અને પ્રાપ્તવાનનો પ છે એ વ્યંજન છે. વ્યંજન હોય તો અનુનાસિક આવે નહીં, પણ શું થઈ જાય? અનુસ્વાર થઈ જાય, બરાબર. તો આગળ જોઈએ. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તો ગ્રંથાગાર, બરાબર. ત થ દ ધ ન, ગ ઉપર અનુસ્વાર છે, અહીંયા જોઈ શકો છો તમે, ગ ઉપર અનુસ્વાર છે ને પછીનો અક્ષર થ છે, ગ્રંથ. તો થ વર્ગનું અનુનાસિક લેવાનું થાય છે, બરાબર. કે ગ્રંથાગાર અપી મયા પ્રાપ્તા, પરંતુ ભોજ વ્યાકરણે ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. તો પરંતુ છે અહીંયા તમે જુઓ કે પરંતુમાં ઉપર અનુસ્વાર છે અને અહીંયા પરંતુ આપેલું છે તો એમાં તમે ન જોઈ શકો છો, કારણ કે પરંતુ રની ઉપર અનુસ્વાર છે, બરાબર. અહીંયા બાય ચાન્સ પ્રિન્ટ મિસ્ટેકથી ર છે એ કટ થયેલો છે, પણ તમે હું બોલું ત્યારે સમજી શકો છો. પરંતુ ર ઉપર અનુસ્વાર છે અને અનુસ્વાર પછી
ટ વર્ગ આવે છે તો ટ વર્ગનો અનુનાસિક ન છે કે જે હાફ મૂકવો પડે છે આપણે. બરાબર મિત્રો, તો આ રીતે તમે એ 3 માર્કનો આ ટૉપિક છે એ સરળતાથી કરી શકો છો. બરાબર, અને ખૂબ જ ઇઝી પણ છે. જો તમને આ ટૉપિકની અંદર કોઈ પણ તકલીફ હોય, કંઈ ન સમજાતું હોય, તો જેમ હું મારા દરેક લેક્ચરની અંબા લેક્ચરમાં કહું છું, તેમ તમે સ્કૂલ ટાઈમમાં મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો કોઈ પણ સમયે મને મેસેજ કરીને પણ પૂછી શકો છો. અસ્તુ.